આપ સૌને મારા પ્રણામ. એકચ્યુઅલી મનોબળને, એમ્પાવરમેન્ટને આ બધા શબ્દો સાથે મારે બહુ લેવા દેવા નથી, અને એની સાક્ષી અહીંયા બેઠેલા બે સાયકેટ્રિસ્ટ પૂરી શકે એમ છે, એક હંસલ ભચેજ ને એક મુકુલ ચોકસી. આ બંનેને મેં વારંવાર ફોન કરીને મારી તકલીફો, મારી પીડાઓ, મારી સમસ્યાઓ કહી છે. બંને બહુ શાંતિથી સાંભળીને, કદીક દવા, કદીક બીજું કશું પ્રિસ્ક્રાઇબ કર્યું છે. ઇમ્પોર્ટન્ટ એ નથી કે તમે મનથી નબળા છો, કે તમે બહુ આત્મવિશ્વાસથી સભર છો, કે તમે બહુ ઇન્ટેલિજન્ટ છો, કે તમે બહુ ઇમોશનલ છો. આ તો બધા ક્વેશ્ચન્સ છે જે તમારી સાથે જન્મ લે છે. વેન યુ આર બોર્ન, યુ આર ગિવન સર્ટન થિંગ્સ વિચ ઇઝ કોલ્ડ પ્રોબેબલી ડીએનએ, વિચ ઇઝ કોલ્ડ યોર ટેમ્પરમેન્ટ, વિચ ઇઝ કોલ્ડ યોર બેસિક્સ, હાઉ એવર યુ વોન્ટ ટુ ટાઇટલ ઇટ. ડોક્ટર્સ વિલ ટેલ યુ મોર. બટ સમય જે શીખવે છે એનાથી વધારે હું માનું છું માણસને કશું શીખવી શકતું નથી. ટાઈમ ટીચિસ યુ અ લોટ ઇફ યુ આર અ ગુડ સ્ટુડન્ટ. મોટાભાગના લોકો આ બાબતમાં સારા વિદ્યાર્થી પુરવાર નથી થતા. સમય ખૂબ શીખવે છે, ખૂબ સ્નેહથી શીખવે છે, કદીક કડક થઈને શીખવે છે, કદીક થપ્પડ મારીને શીખવે છે, કદીક અંગૂઠા પકડાવીને શીખવે છે. પ્રોબ્લેમ એ છે કે આપણે સારા વિદ્યાર્થી પુરવાર નથી થતા. એક અનુભવમાંથી શીખીને એવો જ બીજો અનુભવ ન થવા દેવો. એટલું પણ જો શીખી જઈએ હું માનું છું તો 80% સમસ્યાઓ સોર્ટ આઉટ થઈ જાય. મન ક્યાં છે શરીરમાં? એનું કોઈ લોકેશન નથી, કોઈ GPS નહીં આપી શકે, કોઈ MRIમાં મન નથી દેખાતું. એનું કોઈ સ્થાન છે? એની કોઈ જગ્યા છે? એ ક્યાંથી ઓપરેટ કરે છે? મગજ છે, ચેતાતંત્ર છે, વિજ્ઞાન ઘણું કહી શકશે. માનસશાસ્ત્રી શબ્દ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે ખરેખર તો એવી જગ્યાનો ડોક્ટર છે કે જે જગ્યા તમારા શરીરમાં ક્યાં છે એની તમને ખબર જ નથી. ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એ છે કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક થોડાક માનસશાસ્ત્રીના પેશન્ટ હોઈએ જ છે. તમે કદાચ માર્ક કરો તો તમને સમજાશે. ઘણા બધા લોકો બહુ ઇન્ટરેસ્ટિંગ, ગાડી લોક કરે પછી પાછા આવે કે મેં લોક કરી કે નથી કરી, ઘર લોક કરે પાછા આવે કે કર્યું કે નથી કર્યું, કબાટ લોક કર્યું કે નથી કર્યું. ઘણા બધા લોકો સૂઈ જાય આમ જુએ કે પડદો વાંકો છે તો ઊભા થઈને સરખો કરીને પછી સૂઈ જાય, શું ફરક પડે પડદો વાંકો હોય કે સીધો હોય. કેટલા બધા લોકો આમ ગ્લાસ આડો થઈ ગયો હોય તો એને સીધો કરીને પછી સૂએ, ના ના આડો ગ્લાસ નહીં. ઘણા બધા લોકો એઠા વાસણ મૂકીને સૂઈ ન શકે. ઘણા બધા લોકો પોતાની બેગ અમુક જ રીતે ગોઠવે, એમ નહીં હું કરીશ. ઘણા બધા લોકો તમને રસોડામાં દાખલ ન થવા દે. ઘણા બધા લોકો એમ કે અરે એ પીળા પોતાથી આમ સાફ નહીં કરવાનું, આ લીલા પોતાથી કરવાનું, શું ફરક પડે. કેટલી બધી સ્ત્રીઓ માળિયામાંથી બધી વસ્તુઓ ઉતારે પછી એવું નક્કી કરે કે હું કચરો ફેંકી દઈશ, અને પછી થોડા જ કલાકોમાં બધો જ કચરો એઝ ઇટ ઇઝ પાછો ઉપર ચડી જાય. કેમ? તો કે એની સાથે અટેચમેન્ટ છે. આ મારા સાસરાનો ગળો છે, આ મારા પિયરનું તપેલું છે. વર્ષમાં એક જ વાર નીચે ઉતરતી વસ્તુઓ પણ આપણે સાચવી રાખીએ છીએ. ફાટી ગયેલી સાડીઓ સાચવી રાખીએ છીએ, નહીં ફિટ થતા કપડાં સાચવી રાખીએ છીએ. ઓ આ તો મારું આમ મેમરી છે, આ તો આમ છે. નહીં ફિટ થતા બ્લાઉઝ પણ કે આ તો લગ્નનો બ્લાઉઝ છે, શું ફરક પડે તમને વસ્તુઓ સાચવીને. અને એમાંથી કેટલી વસ્તુઓ તમારી સાથે તમે જેમ જીવો છો, જે કરો છો એમાં કામની છે. એવી કેટલી બધી વસ્તુઓ આપણે મનના માળિયામાં પણ સંગ્રહી રાખીએ છીએ કે જે કદાચ વર્ષમાં એકવાર પણ નીચે નહીં ઉતરતી હોય. આપણી બધી સારામાં સારી ક્રોકરી બીજા લોકો માટે છે. આપણે કોઈ દિવસ સારામાં સારી ગોલ્ડ પ્લેટેડ ક્રોકરી કાઢીને જમ્યા હોય એવું યાદ છે તમને? કોઈ આવવાનું હોય તો ધડાધડ આપણે બધું બહાર કાઢીએ. કેમ? તો કે કોઈ આવવાનું છે. વોટ હેપન્સ ટુ ઓલ ઓફ અસ ઇઝ રાધર વી હેવ કમ ટુ અ સોસાયટી ઓફ અપ્રુવલ. સામેનો માણસ શું કહેશે, શું વિચારશે, તમારું શું જજમેન્ટ લેશે, તમારી શું ઇમેજ બનાવશે, એના ઉપર આપણી જિંદગી ટકી છે. અને જો આપણે ધારેલી ઇમેજ એણે ન બનાવી તો આપણને લાગે છે કે આપણી ઇમેજ ડિસ્ટ્રોટ થઈ ગઈ.
એની મમ્મી ગુજરી ગઈ, એના બીજા દિવસે સાહેબ બોલો બોલવા આવી ગયેલી. ઘરમાં કોઈ નહોતું, અમે તો મળવા ગયેલા. ધેટ્સ ઓલ રાઈટ. મારું ગ્રીફ મારે કેવી રીતે દૂર કરવું એ હું નક્કી કરીશ, તમે નહીં. હું માનું છું આ એમ્પાવરમેન્ટ છે. મારી પીડા હું તમારી સામે રડું તો જ સાબિત કરી શકું. મેં જે ખોયું છે એ હું તમારી સામે રડું તો તમે મને પાછું આપી શકવાના છો, અને જો નથી આપી શકવાના તો કેમ રડું તમારી સામે. મુરારી બાપુ બહુ સરસ કહે છે કે રડવું પણ એવા માણસ સામે જેને તમારા આંસુનું મૂલ્ય હોય, જેને સમજાય. અચ્છા સકોઈ મોસમ તન્હા સકોઈ આલમ, હર વખત કરો ના તો બેકાર કરો ના હૈ. એક મુકેશજીનું ગીત મને બહુ ગમે છે કે મેં જિંદગી મેં હરદમ રોતા હી રહા હું, તો એમાં વાંક કોનો? તમને કોઈએ ના નહોતી પાડી હસવાની? અને જે લોકો સ્માઇલ કરે છે એને કોઈ પીડા નથી એવું માની લેનારાથી મૂર્ખ બીજા કોઈ નથી. ચાર્લી ચેપ્લીને કહ્યું કે હું તો વરસાદમાં ચાલવા નીકળી જાઉં છું જ્યારે બહુ દુઃખી થાઉં ત્યારે, મારા આંસુ અને વરસાદ ભેગા થઈ જાય તો કોઈને ખબર ન પડે. મજબૂત હોવાનો દાવો પણ મોંઘો પડે છે ઘણીવાર. તમારો ફેસ બહુ બ્રેવ હોય, તમે બધાને એવું દેખાડવા માંગો કે મને તો કોઈની પડી નથી, મને તો કોઈની જરૂર નથી, પછી સમજાય કે બધાની જરૂર છે. સૌથી અગત્યનું છે, બાકીના લોકો એક્સપર્ટ્સ છે, તમારી સાથે વાત કરશે, હું તો માત્ર અનુભવ શેર કરું છું. પણ સૌથી અગત્યનું એ છે કે તમારી જાત સાથે મિત્રતા કરો, તમારી જાતને ઓળખો, તમારી જરૂરિયાત સમજો. તમને શું જોઈએ છે? તમને માણસો ગમે છે તો સ્વીકારો કે મને માણસો ગમે છે. તમને માણસો નથી ગમતા તો ડરો નહીં, એવું નક્કી કરો કે ભાઈ મને કોઈ નથી ગમતું, મારે એકલા રહેવું છે, હું ફિલ્મો જોવા એકલી જાઉં છું. આમ પણ બધા પોતાની ફિલ્મ પોતે જ જોતા હોય છે ને, બાજુમાં કોઈ બેઠું હોય કે ના બેઠું હોય તમને ફેર પડે, બધા આમ જ જોતા હોય છે. શું ફરક પડે કોઈ હોય કે ના હોય? એકચ્યુઅલી તમે જો બાજુવાળાને જોવા ના હો તો તમારી ફિલ્મ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કોઈ છે. બાકી બધા જો સ્ક્રીન સામે જ જોવા ના હોય તો બાજુવાળો પણ જુએ છે પણ જુઓ છો, વોટ ડિફરન્સ ડઝ ઇટ? એમ તમે એકલા પિક્ચર જોવા જાઓ? આવું મને ઘણા લોકો આશ્ચર્યથી પૂછે છે. ત્યારે હું કહું છું કે ના, બાકીના 600 લોકો હોય છે હોલમાં. ઇટ્સ નોટ અબાઉટ વોટ પીપલ થિંક અબાઉટ યુ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ વોટ યુ થિંક અબાઉટ યોર સેલ્ફ. એન્ડ વી રેરલી થિંક અબાઉટ અવર સેલ્વ્સ. ઓલ વી ડૂ ઇઝ વી થિંક અબાઉટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ અધર પીપલ. અડધો સમય જિંદગીનો આપણે બીજા શું માને છે એ સોર્ટ આઉટ કરવામાં, એ જાણવામાં વિતાવી દઈએ છીએ, ને બાકીનો અડધો સમય એ જે માને છે એ બદલવામાં. કેટલી બધી વાર એવું થાય કે આપણે કેટલા બધા લોકોને કે ના હું એવી નથી, હું જેવી છું એવી આ જ છું, તમને ગમું છું તો બહુ જ સારી વાત છે, અને ન ગમતું હોય તો હું તમને ચાહું છું માટે બદલાઈશ, તમે ઈચ્છો છો માટે નહીં બદલાવું. આ બે જ રસ્તા છે જીવવાના. હમણાં એક બહુ સરસ વાક્ય મેં વાંચ્યું જે મને બહુ ગમે છે કે તમે જિંદગી બે જ રીતે જીવી શકો. એક રસ્તો એ છે જેમાં તમે એમ કહી શકો કે જે બને છે બધું ચમત્કાર છે, અને બીજો રસ્તો એ છે કે તમે એવું કહી શકો કે જે બને છે એમાં કશો એ ચમત્કાર નથી. જો તમને ચમત્કાર લાગે છે, તમારામાં બાળકનું વિસ્મય છે, તમારામાં વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા છે, ઉત્સુકતા છે, તો જિંદગી બ્યુટિફુલ છે. અને જો તમને એમ લાગતું હોય કે કશું નથી તો કશું નથી. નથિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ. ધેટ્સ વોટ લાઈફ ઇઝ ઓલ અબાઉટ. આપણે એક શરીર લઈને જઈએ છીએ સ્મશાનમાં અને એને કુલડીમાં પાછું લઈ આવીએ છીએ. એન એન્ટાયર બોડી ઇઝ ફિટેડ ઇન અ લિટલ થિંગ. વિચારી જુઓ તો સમજાય કે માના ઉદરમાં સમાઈ જતી નાનકડી વસ્તુ એ 6 ફૂટની થાય છે અને ફરી એકવાર એ જ સ્થિતિમાં પાછી આવી જાય છે, એટલી જ નાની બની જાય છે. એને પણ આપણે વહાવી દઈએ છીએ. 5મા મહિને ખબર પડે કે ઉદરમાં બાળક રૂપલ છે. અહીંયા ઓડિયન્સમાં શિવિલ પ્રોબેબલી જેટલા માલતીબેન છે ગાયનેકોલોજીસ્ટ તેલ તેલ્યું કે 5 મહિના સુધી તો ખબર પણ ન પડે કે કશુંક છે આપણા શરીરમાં. 5મા મહિને એ ફરકે ત્યારે પહેલી વાર માને અહેસાસ થાય કે ઓ, આપણા શરીરમાં કંઈક છે, કશુંક છે જે જીવે છે. સમથિંગ ધેટ ઇઝ અ પાર્ટ ઓફ યુ. અને ત્યારે એ જીવ, એ સમસ્યા, એની તો એની તમામ વાતો તમારી સાથે જોડાયેલી હોય છે.
તમે વાંચ્યું હશે અભિમન્યુ વિશે, તમે વાંચ્યું હશે બીજા લોકો વિશે, તમને સમજાય કે તમે જે જોરથી બોલો છો, માના હૃદયની ધડકન વધે, પલ્પિટેશન વધે, ગુસ્સો કરે, ચીડાય, એ બધું જ ત્યાં સુધી પહોંચે છે. બાળક મોટું થાય, જન્મે, એ પછી પણ એના આપણને એમ લાગે કે કંઈ સમજતું નથી, એને કંઈ ખબર નથી, ત્યાં પણ એના મન પર જે અસરો થાય છે એ તો થાય જ છે, એ નોટિસ કરે છે. તમે ગુજરાતી ભાષામાં, ગુજરાતી કુટુંબમાં જન્મેલા બાળકને ઉઠાવીને તમિલ ફેમિલીમાં એક મહિનાનું લઈ જાઓ ને એને તમિલ ફેમિલીમાં મોટું કરો તો એ કઈ ભાષા બોલશે? તમિલ બોલશે, કારણ કે એણે એ જ સાંભળી છે. ભાષા અને વ્યક્તિત્વ એ શ્રુતિ સ્મૃતિ પરથી ઊભું થાય છે. તમે જે સાંભળો છો, તમે જે જુઓ છો, તમે જે ઓબ્ઝર્વ કરો છો, તમે તમારી આસપાસની દુનિયામાંથી જે કલેક્ટ કરો છો, એ તમારું વ્યક્તિત્વ છે. ડૉક્ટર્સ આના વિશે તમારી સાથે વધારે વાત કરશે, પણ હું એમ માનું કે જે નકામું હોય કલેક્ટ શા માટે કરવું. હાય, હું છું કાજલ ઓઝા વૈદ્ય. તમે મને બધી જ જગ્યાએ જુઓ છો, યુટ્યુબ પર, બીજી જુદી જુદી ચેનલ્સમાં, અને એ બધા જ હવે જેટલા વિડીયો તમે બીજે બધે જુઓ છો એ હવે મારી પોતાની ચેનલ પર આવે છે. બીજે ક્યાંય ગયા વગર કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન, એ છે મારી પોતાની ચેનલ યુટ્યુબ પર, જ્યાં હું અપલોડ કરીશ નવા વિચારો, નવા વિડીયોઝ. રેગ્યુલરલી હું જ્યાં લેક્ચર્સ કરું છું એ વિડીયોઝ પણ તમને ત્યાં મળશે. તો પ્લીઝ બીજે ક્યાંય પણ ગયા વગર ડૂ કમ ટુ કાજલ ઓઝા વૈદ્ય માય ઓન.